નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રેણી 7 ગણિત, પ્રકરણ 9 સમય સંખ્યાઓ, ભાગ 2 માં આપણે સ્વાધ્યાય 9.2 ના દાખલા ભણ્યા હતા. હવે આજે આપણે 9 સમજીશું. આપણે શ્રેણી 6 માં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખી ગયા છીએ, એ જ પ્રમાણે સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકારને ભાગાકાર કરતા આપણે અત્યારે શીખીશું. સમાન છેદવાળી સમય સંખ્યાઓનો સરવાળો કરતી વખતે છેદને અચળ રાખી અંશોનો સરવાળો કરવો. બે સમય સંખ્યાઓ આપેલી હોય અને જો બંને સમય સંખ્યાઓના છેદ સમાન હોય તો છેદને અચળ જ રાખવાનો, એમને એમ રાખવાનો, અને અંશોનો શું કરવાનો, સરવાળો. આપણે ઉદાહરણ જોઈશું. દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે 11 પંચમાંશ વત્તા 7 પંચમાંશ. અમે જો બે સમય સંખ્યાના છેદ સમાન છે, જો છેદ સમાન હોય તો છેદને અચળ રાખવો, એટલે એના એ જ રાખવું, અને અંશોનો શું કરીશું, સરવાળો, એટલે ગુણ 11 વત્તા 7. ફરીથી જુઓ, બે સમય સંખ્યાઓ આપેલી છે, બંનેના છેદ સમાન છે. જ્યારે અંતે છેદ સમાન હોય ત્યારે છેદને અચળ રાખીશું અને અંશોનો સરવાળો કરીશું, બરાબર. એક સંખ્યા ઋણ, એક સંખ્યા ધન, એટલે શું કરે, શું કરવાનું, બાદબાકી. 11 માંથી 7 જાય તો કેટલા વધે, 4. મોટી સંખ્યા ઋણ તો જવાબ ઋણ, એટલે અંશમાં આવશે -11 વત્તા 7, એનો જવાબ આવશે -4, અને છેદ વિના એ અચળ, બરાબર. આ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. -7 પંચમાંશ વત્તા -2 તૃતીયાંશ. હવે તમે અભ્યાસ કરશો તો બંને સમય સંખ્યાઓના છેદ સમાન નથી, એટલે કે વિષમછેદી સંખ્યાઓ છે. આવું હોય ત્યારે છેદ સમાન કરવાના, છેદ સમાન કરવા શું કરવું પડે, લસાઅ લેવું પડે, બરાબર. તો જુઓ, અહીંયા આપણે લસાઅ થશે 15, એટલે 3 અહીંયા ગુણાશે, 7 કરી 21. 7 અને 3 નો ગુણાકાર, 7 કરી 21, એટલે માઇનસ છે, એટલે -21. એટલે અહીંયા 5 2 10 વત્તા -10. 5 નો ઋણ 2 સાથે ગુણાકાર, 5 10 માઇનસ છે, એટલે -10, અને છેદમાં લસાઅ, 5 કરી 15, બરાબર. હવે તમે અહીંયા જો બંને ઋણ સંખ્યાઓ છે, બે ઋણ સંખ્યાનો સરવાળો પણ ઋણ જ આવે, એટલે -21 વત્તા -10, એટલે -31, છેદમાં 15. તો આ રીતે બે સમય સંખ્યાઓ આપી હોય તેનો સરવાળો આપણે અંશનો સરવાળો અંશમાં અને છેદમાં એની એક સંખ્યા, એટલે કે અચળ સંખ્યા લખવામાં આવે છે. હવે જોઈશું વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? તો આપણે બે સમય સંખ્યાઓ આપી હોય અને એ બેનો સરવાળો જો 0 આવે તો એ બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. બે સમય સંખ્યાઓનો સરવાળો 0 થાય તો તે બે સંખ્યાઓ વિરોધી સમય સંખ્યાઓ કહેવાય. બે સમય સંખ્યાનો સરવાળો શું થાય, 0, તો તે બે સમય સંખ્યાઓ શું કહેવાય, વિરોધી સમય સંખ્યાઓ. દાખલા તરીકે -7 ચતુર્થાંશ વત્તા 4 ચતુર્થાંશ. એક સંખ્યા છે -7 ચતુર્થાંશ વત્તા 4 સપ્તમાંશ. -7 સપ્તમાંશ અને અહીંયા -7 સપ્તમાંશ, એ બેનો સરવાળો શું થાય, 0. તો આ બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી છે. -7 સપ્તમાંશની વિરોધી સંખ્યા 4 સપ્તમાંશ, અને 4 સપ્તમાંશ
માઉસની વિરોધી સંખ્યા ઋણ ચાર સપ્તમાંશ. ફરીથી જો ઋણ ચાર સપ્તમાંશ વત્તા ધન ચાર સપ્તમાંશ, આ બંને સંખ્યા સમય સંખ્યા એનો સરવાળો શું છે? ઝીરો. એટલે કે ઋણ ચાર સપ્તમાંશની વિરોધી સંખ્યા ધન ચાર સપ્તમાંશ અને ધન ચાર સપ્તમાંશની વિરોધી સંખ્યા ઋણ ચાર સપ્તમાંશ, એ આપણે અહીંયા નોંધ્યું. ત્યારબાદ આપણે આગળ જોઈશું બે સમય સંખ્યાઓની બાદબાકી કરવા માટે આપણે જે સંખ્યા બાદ કરવાની હોય તેનો વિરોધી ઘટક લઈ તેને પહેલી સંખ્યા સાથે ઉમેરીએ. અહીંયા શું કહેવા માંગે છે કે જો આપણે બે સમય સંખ્યાઓની બાદબાકી કરવાની હોય તો પહેલી સમય સંખ્યા તો બીજી સમય સંખ્યા જે છે બાદ કરવાની જે સમય સંખ્યા એનો વિરોધી ઘટક એને પહેલી સંખ્યામાં ઉમેરો. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે 5/7 - 3/8. હવે આપણે જો અહીંયા એક સમય સંખ્યા 5/7 એમાંથી બાદ કરવાની છે 3/8, બરાબર. તો આપણે અહીંયા લખ્યું છે એ પ્રમાણે જઈએ કે જે સંખ્યા બાદ કરવાની હોય તેનો વિરોધી ઘટક, આપણે બાદ શું કરવાનું છે 3/8, એનો વિરોધી ઘટક શું થાય? -3/8. આપણે નીચે લઈશું, પહેલી સંખ્યા 5/7 એમના એમ, 5/7 ને આપણે એમને એમ રાખીશું. અહીંયા 3/8 નો વિરોધી ઘટક શું આવે? -3/8. 3/8 એનો વિરોધી ઘટક -3/8, એને પહેલી સંખ્યામાં ઉમેરો એટલે કે વત્તા. બરાબર. જો એક સમય સંખ્યામાંથી બીજી સમય સંખ્યા બાદ કરવી એટલે કે જે ઘટક આપણે બાદ કરવાનું છે એની વિરોધી સંખ્યા ઉમેરવી, બરાબર. હવે તમે જો બંનેના છેદ જુદા જુદા છે, છેદ સરખા કરવા લસા લેવો પડશે, બરાબર. તો એક અવિભાજ્ય સંખ્યા એક વિભાજ્ય સંખ્યા એટલે બંનેના ગુણાકાર જેટલો લસા આવે એ 7 × 8 = 56 લસા, બરાબર છે. અહીંયા 8 અને 5 ગુણાકાર 8 × 5 = 40 વત્તા 7 × 21 એટલે √21. ફરીથી જુઓ બંને વિષમ છેદી છે એટલે સરવાળો કરવા લસા લઈશું. બંનેનો લસા થશે 7 × 8 = 56, એટલે 5 નો 8 સાથે ગુણાકાર 8 × 5 = 40 અને 7 × 21, પણ અહીંયા √3 છે એટલે √21. હવે અહીંયા એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ અને સરવાળો કરવાનો એટલે 40 માંથી 21 બાદ કરવાના, તો શું આવશે? 40 માંથી 21 બાદ થાય તો 19. એ મોટી સંખ્યા ધન એટલે જવાબ ધન અને છેદમાં એની એ જ સંખ્યા, બરાબર. એક આ રીતે થાય. હવે તમને હું બીજી રીત બતાવું છું. કદાચ તમને બીજી રીત સરળ લાગશે, બરાબર. એનું જ ઉદાહરણ લઈશું આપણે 5/7 - 3/8. આપણે અહીંયા વિરોધી ઘટક ઉમેર્યો એમ અહીંયા વિરોધી ઘટક ઉમેરવાનો નહીં, સીધો જ લસા લઈશું. 8 × 5 = 40 - 7 × 21 છેદમાં 7 × 8 = 56, બરાબર. તમે જુઓ અહીંયા વિષમ છેદીય અપૂર્ણાંક છે, છેદને સરખા કરવા શું લીધું? લસા, એટલે 8 × 5 = 40 અને 7 × 21. તમને આ રીતે સીધું યાદ ન રહે તો આપણે લખીએ કે લસા બરાબર 7 × 8 એટલે કે 56. હવે અહીંયા લખીશું 5/8 = 40 - 7/21 અને છેદમાં લસા આવશે 56, બરાબર. વિષમ છેદી અપૂર્ણાંક હતા એટલે છેદને સમાન કરવા માટે આપણે શું લીધું? લસા લીધું અને આ રીતે સંખ્યા આપણને મળી. હવે બાદબાકી કરો તો 19/56. તમે જો બંને રીતે જવાબ સરખો જ આવે છે, બરાબર. તમને આ રીતે દાખલ ન ફાવે તો આ રીતે પણ આપણે દાખલો ભણી શકીએ છીએ. હવે આપણે જોઈશું અપૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર, એટલે કે સમય સંખ્યાનો ગુણાકાર. અપૂર્ણાંકોનો ગુણાકાર એટલે અંશનો ગુણાકાર
ભાગ્યા છેદનો ગુણાકાર. એટલે શું કરવાનું, બે સમીર સંખ્યાઓ આપેલી હોય તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. બરાબર, ફરીથી જુઓ, જ્યારે આપણે બે સમીર સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય ત્યારે અંશનો ગુણાકાર અંશમાં કરવાનો અને છેદનો ગુણાકાર છેદમાં. આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. એક ઉદાહરણ જોઈશું. માઇનસ ત્રણ અઠમાંશ ગુણ્યા પાંચ સત્માંશ, આ બે સમીર સંખ્યાઓ છે, એનો આપણે ગુણાકાર કરવો છે. તો સૌથી પહેલાં અંશનો ગુણાકાર અંશમાં, એટલે કે માઇનસ ત્રણ ગુણ્યા પાંચ, માઇનસ ત્રણ ગુણ્યા પાંચ ભાગ્યા હવે છેદમાં આઠ ગુણ્યા સાત, આઠ ગુણ્યા સાત. આ રીતે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. હવે ગુણાકાર કરી લઈએ. ત્રણ પંચા પંદર, એક વખત માઇનસ આવે છે એટલે માઇનસ, ભાગ્યા આઠ સિત્તા છપ્પન. બરાબર, બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા તમે જો એક સમય સંખ્યા છે, બીજી પણ સમય સંખ્યા છે, પણ એ પૂર્ણાંક સંખ્યા છે, એના છેદમાં કંઈ આપેલું નથી. આવું હોય ત્યારે શું કરવાનું, ત્રણ ભાગ્યા અગિયાર, એટલે ત્રણ અગિયારાંશ ગુણ્યા આ ઋણ બેના છેદમાં કંઈ નથી, તો આપણે શું લખીશું, એક. ઋણ બેના છેદમાં કંઈ નથી તો શું લખીશું, એક. બરાબર, હવે અંશનો ગુણાકાર અંશમાં, ત્રણ ગુણ્યા ઋણ બે, છેદનો ગુણાકાર છેદમાં, અગિયાર ગુણ્યા એક, અંશમાં ત્રણ અને અહીંયા ઋણ બે, એટલે ત્રણ ગુણ્યા ઋણ બે, છેદમાં અગિયાર ગુણ્યા એક. ગુણાકાર કરી દઈએ, ત્રણ દુ છ, એક વખત માઇનસ એટલે માઇનસ, છેદમાં અગિયાર એકા અગિયાર. તો આ રીતે આપણે બે ઋણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરી શકીએ. હવે જોઈશું વ્યસ્ત સંખ્યા. તો બે સમય સંખ્યાઓ આપેલી હોય અને એનો ગુણાકાર એક આવે તો એ બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. એ આપણે સીધું ઉદાહરણ તરફ સમજીશું. દાખલા તરીકે માઇનસ ચાર નો અંશ ગુણ્યા નવ છેદમાં માઇનસ ચાર, માઇનસ ચાર નો અંશ ગુણ્યા નવ છેદમાં માઇનસ ચાર, આ બંનેનો ગુણાકાર શું આવે છે, એક. કેમ કે તમે જુઓ, નવ નવમાં છેદ ઉડી જાય, ઋણ ચાર ઋણ ચારના છેદ ઉડી જાય, કંઈ વધે નહીં એટલે જવાબ એક. તો અહીંયા આપણે શું કહીશું, ઋણ ચાર નવ આવશે એની વ્યસ્ત સંખ્યા ધન ચાર નવ આવશે, આ ધન નવ ચતુર્થાંશ, નવના છેદમાં ઋણ ચાર, ઋણ ચાર નવમાંશની વ્યસ્ત સંખ્યા નવના છેદમાં ઋણ ચાર, અને નવના છેદમાં ઋણ ચાર એની વ્યસ્ત સંખ્યા ઋણ ચારના છેદમાં નવ. બરાબર, તો બે સમય સંખ્યાનો ગુણાકાર એક હોય તે બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. આનો ઉપયોગ આપણે ભાગાકારના દાખલામાં કરીશું. બે સમય સંખ્યાનો જ્યારે ભાગાકાર કરીશું ત્યારે આપણે આ વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ કરીશું, જે આપણે આગળ જોઈએ. એક સમય સંખ્યાને અન્ય શૂન્યેતર સમય સંખ્યા વડે ભાગાકાર કરવા માટે તે સમય સંખ્યાને અન્ય સમય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણવા. બરાબર, બે સમય સંખ્યાઓ આપી છે આપણને, એમાંથી એક સમય સંખ્યાનો બીજી સમય સંખ્યા સાથે ભાગાકાર કરવો હોય તો શું કરવાનું, કે અન્ય સંખ્યા છે જે બીજી સંખ્યા છે એનો વ્યસ્ત લઈ અને ગુણાકાર કરવો. આપણે જોઈએ, દાખલા તરીકે છ ના છેદમાં માઇનસ પાંચ ભાગ્યા માઇનસ બે ના છેદમાં ત્રણ, આ બે સમય સંખ્યાનો આપણે ભાગાકાર કરીશું. બરાબર, તો શું કરીશું, આ સમય સંખ્યાને એમના એમ લખીશું, છ છેદમાં માઇનસ પાંચ. બરાબર, હવે આની વ્યસ્ત લઈશું અને ભાગ્યાની જગ્યાએ ગુણ્યા ગુણવાના છે, ભાગ્યાની જગ્યાએ શું કરું, વ્યસ્ત સાથે ગુણાકાર એટલે ગુણ્યા. હવે આની વ્યસ્ત સંખ્યા લઈશું, આની વ્યસ્ત સંખ્યા શું થશે, ત્રણના છેદમાં માઇનસ બે. વ્યસ્ત એટલે ઉલટાઈ જાય, અંશ છેદમાં અને છેદ અંશમાં. તમે જુઓ, બે તૃતીયાંશ ઋણ બે તૃતીયાંશ, ત્રણ ઉપર તારે ત્રણના છેદમાં માઇનસ બે એટલે વ્યસ્ત. હવે ગુણાકારની જેમ અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, તો છ ગુણ્યા ત્રણ
છેદમાં માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે, અહીંયા અંધારું પડે છે તો આ બાજુ લેલું, અહીંયા જો છ ગુણ્યા ત્રણ અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે. હવે આપણે ગુણાકાર કરી દઈએ, છ તરી અઢાર, પાંચ દુ દસ, બે વખત ઋણ સંખ્યા આવે છે એટલે જવાબ ધન. બરાબર, તો આ રીતે જ્યારે બે સમય સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો જે બીજી સંખ્યા છે એની વ્યસ્ત સંખ્યા લઈ અને ગુણાકાર કરવામાં આવે છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર એક, સરવાળો શોધો. એમાં પહેલો દાખલો જુઓ, બે સમય સંખ્યાનો સરવાળો કરવાનો છે. બરાબર, હવે તમે જુઓ બંને સમય સંખ્યાના છેદ કેવા છે, જુદા જુદા, એટલે સરવાળો થઈ શકે નહીં. તો આપણે શું લેવું પડે, લસા. તો આપણે 10 અને 15 નો લસા લઈશું. બરાબર છે, તમે જુઓ 10 એ બે કી સંખ્યા છે એટલે આપણે પહેલા બે ભાગ ચલાવીશું, બે પંચા દસ, બે પંચા દસ. બરાબર, 15 એ કી સંખ્યા છે જે બેના ગણ્યામાં આવતી નથી માટે 15 ને આપણે એમને એમ લખીશું. હવે જો 5 અને 15 બંને એકી સંખ્યા છે એટલે હવે બે ભાગ ચાલશે નહીં, તો શું કરીશું, 3ની ચાવીનો ઉપયોગ કરીશું. 3ની ચાવી શું છે, જો સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે વિશેષ ભાગી શકાય તો સંખ્યાને પણ 3 વડે વિશેષ ભાગી શકાય. તો અહીંયા તો એક જ સંખ્યા છે એટલે આને તો 3 વડે ભાગી શકાશે નહીં. અને અહીંયા જો 15 એટલે 1 વત્તા 5 એટલે 6 થાય, 15માં એક અંક 1 છે, બીજો અંક 5 છે, બે અંકોનો સરવાળો કેટલો થશે, 6, જે 3ના વડિયામાં આવે છે 3 2 6, માટે આપણે 15ને 3 વડે વિશેષ ભાગી શકીએ, માટે 3 ભાગ ચલાવીશું, 3 5 15, 5 5, હવે બંને જગ્યાએ 5 છે તો 5 ભાગ ચલાવો, 5 1 5, 5 1 5, માટે લસા બરાબર આ 3 સંખ્યાનો ગુણાકાર, 2 × 3 × 5, 2 3 6, 6 5 30, લસા શું આવ્યો, 30, એટલે આપણે આ બંનેના છેદમાં 30 લાવીશું. બરાબર, માઇનસ 9 છેદમાં 10, 10ની જગ્યાએ 30 લાવવા હું કેટલા વડે ગુણું છું, 3 વડે, તો અંશમાં પણ હું 3 વડે ગુણીશ. એ જ પ્રમાણે બીજી સમય સંખ્યા 22 છેદમાં 15, હું અહીંયા 15ની જગ્યાએ 30 લાવવા 2 વડે ગુણીશ, 15 2 30, અંશમાં પણ 2 વડે ગુણીશ. અંશનો ગુણાકાર 9 તરી 27, અહીંયા માઇનસ છે માટે માઇનસ, છેદમાં 10 તરી 30, અહીંયા 22 2 44, છેદમાં 15 2 30. બરાબર, હવે સમછેદી અપૂર્ણાંકો થઈ ગયા માટે અંશોનો સરવાળો કરીએ, માઇનસ 27 વત્તા 44 છેદમાં 30. બરાબર, અહીંયા બે અંકોનો સરવાળો છે પણ એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ એટલે આપણે 44માંથી 27ને બાદ કરીશું. તો શું આવશે, 44માંથી 27 થાય તો 17. બરાબર છે, તો અહીંયા આવશે અંશમાં 17 છેદમાં 30. હવે મોટી સંખ્યા ધન છે માટે જવાબ શું આવશે, ધન. જો મોટી સંખ્યા ઋણ હોય તો જવાબ ઋણ. તો એક દાખલો જો, હવે આપણે બીજો જોઈશું. હવે તમે જો મિશ્ર અપૂર્ણાંક આપે છે તો મિશ્ર અપૂર્ણાંક હોય તો પહેલા એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો શું કરીશું, જો 3 × 2 એટલે 3 2 6, 6માં 1 ઉમેરો એટલે 7, 7 ભાગ્યા 3, અહીંયા આગળ માઇનસ છે એટલે માઇનસ, વત્તા 5 4 20, આ બેનો ગુણાકાર, એમાં ઉપરની સંખ્યા ઉમેરો, 20માં 3 ઉમેરો એટલે 23, 23 છેદમાં 5. બરાબર, હવે સાદા અપૂર્ણાંકમાં આવી ગયો, હવે બંને વિષમછેદી છે એટલે સરવાળો થાય નહીં, તો સરવાળો કરવા આપણે શું લઈશું, લસા. પણ બંને સંખ્યાઓ નાની છે એટલે આપણને ખબર છે કે લસા શું આવશે,
પંદર એટલે આપણે સિત્તેર લખી દઈશું. લસા બરાબર ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર. બરાબર, હવે આપણે એને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવીશું. જો માઇનસ સાત છેદમાં ત્રણ, હવે મારે ત્રણની જગ્યાએ પંદર લાવવાના છે, તો કેટલા વડે ગુણીશ? પાંચ વડે, અંશમાં પણ પાંચ વડે ગુણીશ. એ જ પ્રમાણે ત્રેવીસ પંચમાંશ, અહીંયા પણ પાંચની જગ્યાએ પંદર લાવવા ત્રણ વડે ગુણું, તો અંશમાં પણ ત્રણ વડે ગુણું. અંશનો ગુણાકાર અંશમાં, સાત પંચા પાંત્રીસ, માઇનસ છે માટે માઇનસ, ત્રણ પંચા પંદર, એટલે અહીંયા ત્રેવીસ તરી અગણસિત્તેર છેદમાં પંદર. હવે તમે જો બંને અપૂર્ણાંક સમછેદ્ય અપૂર્ણાંક છે, તો આપણે અંશનો સરવાળો કરીશું. માઇનસ પાંત્રીસ વત્તા અગણસિત્તેર છેદમાં આવશે પંદર. બરાબર, હવે એક સંખ્યા ઋણ એક સંખ્યા ધન એટલે સરવાળો હોવા છતાં આપણે શું કરીશું? બાદબાકી. અગણસિત્તેરમાંથી પાંત્રીસ બાદ કરવાના. તો જો પહેલાં નવમાંથી પાંચ જાય તો ચાર, અને છમાંથી ત્રણ જાય તો ત્રણ, છેદમાં પંદરના પંદર. હવે તમે અહીંયા જો, અહીંયા પણ મોટી સંખ્યા ધન માટે જવાબ ધન. બરાબર, તો આ રીતે દાખલા નંબર એકના બાકીના દાખલા ગણવાના. હવે જો દાખલા નંબર બે, એના જેવો છે, એનો સરવાળો તો આમાં બાદબાકી છે. બરાબર, એટલે આપણે દાખલા નંબર બેમાં એક જ દાખલો સમજીશું. હવે અહીંયા જો આ મિશ્ર અપૂર્ણાંક છે, એને સાદા અપૂર્ણાંકમાં ફેરવો. નવ દુ અઢાર, અઢાર અને એક ઓગણીસ, ઓગણીસ છેદમાં નવ, બાર ઋણ સંખ્યા છે માટે આગળ આવશે ઋણ નિશાની. માઇનસ, આ છના છેદમાં કંઈ નથી એટલે આપણે શું લખીશું? એક. અહીંયા વિષમ છેદીય અપૂર્ણાંક, છેદ સરખા કરવા માટે લસા નવ એકા નવ જ આવશે. લસા બરાબર નવ ગુણ્યા એક એટલે કે નવ. મેં બંનેના છેદમાં નવ લાવવાના છે. અહીંયા તો નવ છે જ એટલે આને આમને એમ રાખીશું. એટલે ઓગણીસ છેદમાં નવ એને એમના એમ રાખો, કેમ કે આપણો લસા નવ છે એટલે છેદમાં નવ લાવવાના છે. તો આ સંખ્યાના છેદમાં તો નવ છે જ. બરાબર, હવે બીજી સંખ્યા છના છેદમાં એક, હવે એકની જગ્યાએ નવ લાવવા માટે હું એને નવ વડે ગુણીશ, તો અંશમાં પણ નવ વડે ગુણીશ. બરાબર, હવે ગુણાકાર કરીએ. માઇનસ ઓગણીસ છેદમાં નવ, અહીંયા શું થશે? છ નવા ચોપન, અંશનો ગુણાકાર છ નવા ને ચોપન, છેદનો ગુણાકાર એક નવા નવ. બરાબર, હવે જુઓ તમે બંને સમછેદી અપૂર્ણાંકો એટલે બાદબાકી કરવાની. માઇનસ ઓગણીસ માઇનસ ચોપન છેદમાં ઓગણીસ. તમે જોઈ શકો છો કે અંશમાં બંને ઋણ ગુણાંકો છે, માટે બંનેનો સરવાળો કરવો પડે. નવ અને ચાર તેરનો તગડો, વધી એક, એક ને બે, બે ને પાંચ સાત એટલે તોતેર છેદમાં ઓગણીસ. અને આ બંને ઋણ છે માટે આ પણ ઋણ અપૂર્ણાંક. બરાબર, પછી આને આપણે એક ટૂંકું રૂપમાં ફેરવવું તો ફેરવી શકીએ. ઓગણીસ એકા ઓગણીસ, ઓગણીસ દુ અડત્રીસ, ઓગણીસ તરી સત્તાવન, અહીંયા ઓગણીસ ચોક છોતેર વધી જશે ને, એટલે ઓગણીસ તરી સત્તાવન, એટલે અહીંયા આવશે માઇનસ ત્રણ. અને સત્તાવન પછી બાકી કેટલા વધે એ આપણે અંશમાં લખીશું. જુઓ તો કેટલા વધશે? સોળ. કેટલા વધશે? સોળ, અંશમાં આવશે સોળ. બરાબર, તો આ રીતે હજી આને આપણે હજી ટૂંકા રૂપમાં ફેરવી દીધા. હવે આપણે સ્વાધ્યાય 9.2 માં આગળ દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 3 છે ગુણાકાર શોધો. બરાબર, હવે આ પહેલો દાખલો છે, એમાં 9 દ્વિતીયાંશ ગુણ્યા માઇનસ 7 ચતુર્થાંશ, બે સમય સંખ્યાનો ગુણાકાર. આપણે હમણાં જ આગળ સમજ્યા કે જ્યારે બે સમય સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ત્યારે અંશનો ગુણાકાર અંશમાં કરવામાં આવે અને છેદનો ગુણાકાર છેદમાં. તે પ્રમાણે આપણે જોઈએ તો અંશનો ગુણાકાર અંશમાં નવ ગુણ્યા માઇનસ સાત, નવ ગુણ્યા માઇનસ સાત, છેદનો ગુણાકાર છેદમાં એટલે બે ગુણ્યા ચાર.
ગુણાકાર કરો, 9 + 63 એક વખત માઇનસ એટલે અંશમાં માઇનસ, અને 2 × 8 ફરી જુઓ, 9 + 63 એક વખત માઇનસ એ માટે માઇનસ, છેદમાં 2 × 8 પછી એને ટૂંકા રૂપમાં ફેરવીએ 68 વધી જાય કેમ કે અંશમાં 63 છે એટલે 8 + 56 છપ્પન પછી કેટલા વધ્યો ઉપર, 56 × 4 = 60 એટલે 4 × 3 = 7 એટલે કેટલા વધશે 7 અને અહીંયા માઇનસ છે માટે માઇનસ, બરાબર. આ રીતે આપણે ટૂંકા સ્વરૂપમાં એને ફેરવી દેવાના. એ જ રીતે બીજો દાખલો જુઓ, અહીંયા તમે જો એક સંખ્યા આપી છે 3 દશાંશ, બીજી સમય સંખ્યા આપી છે -9 એના છેદમાં કંઈ નથી તો આપણે શું લખી દેવાનું 1, બરાબર. તમે જો અહીંયા -9ના છેદમાં કંઈ નથી તો આપણે શું મૂકી દીધું 1. હવે આની આ જ રીત કે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. અંશનો ગુણાકાર કેટલો થશે, 3 × 9 = 27 એક વખત માઇનસ છે માટે માઇનસ, છેદમાં 10 × 1 = 10 આને પણ જો કરવામાં ફેરવાશે 10 × 2 = 20 10 × 3 = 30 વધી જશે 10 × 2 = 20 અને 7 શેષ વધે અંશમાં અને સંખ્યા ઋણ છે માટે આગળ ઋણ, બરાબર. આ જ રીતે દાખલા નંબર 4 કિંમત શોધો. હવે તમે જો અહીંયા 2 સમય સંખ્યાનો શું છે, ભાગાકાર, બરાબર. ભલે અહીંયા લખ્યું છે કિંમત શોધો પણ આપણે શું કરવાનું છે, 2 સમય સંખ્યાનો ભાગાકાર. તો આપણે હમણાં જ સમજ્યા કે જ્યારે 2 સમય સંખ્યાનો ભાગાકાર કરવો હોય ત્યારે બીજી જે સમય સંખ્યા છે એના વ્યસ્ત વડે ગુણાકાર કરવો, બરાબર. તો આપણે અહીંયા જોઈશું આ -4 એના છેદમાં કંઈ નથી તો આપણે શું લખીશું 1/2, બરાબર. અત્યારે તો એમને જ લખ્યું છે, જો ખાલી અહીંયા શું કર્યું, 4ના છેદમાં કંઈ નતું એટલે 1. હવે આ પહેલી સંખ્યા એમની જ રાખવાની, બરાબર. બીજી સંખ્યાની વ્યસ્ત સંખ્યા, આ 2/3 છે તો એની વ્યસ્ત થાય 3/2, અંશ છેદમાં છેદ અંશમાં ઉલટી જશે અને ભાગ્યની જગ્યાએ શું થઈ જશે, ગુણ્યા. ફરી સમજો, આ પહેલી સંખ્યા એના 1, ભાગ્યની જગ્યાએ ગુણ્યા, અને આ 2/3 વ્યસ્ત એટલે અંશ છેદમાં અને છેદ અંશમાં 3/2, બરાબર. અંશનો ગુણાકાર અંશમાં ઋણ 4 × 3, છેદનો ગુણાકાર છેદમાં 1 × 2. આ તો નાની સંખ્યા છે, મોડે આવડી જાય, 4 × 3 = 12 એક વખત માઇનસ છે માટે માઇનસ, ભાગ્યા 2 × 1 = 2 અહીંયા ભાગાકાર થશે 2 × 6 = 12 માટે જવાબ શું આવશે, -6, બરાબર. એ જ પ્રમાણે અહીંયા જો બીજી સંખ્યા, અહીંયા પણ તમે જો 2 સમય સંખ્યા એનો ભાગાકાર, બરાબર. તો પહેલી સમય સંખ્યા એના 1, બરાબર છે. હવે અહીંયા આપણે પહેલાં શું કરીશું, કૌંસ કાઢી નાખીએ. ઘણાને એવું થતું હશે કે કૌંસ હોય તો શું કરવું, બરાબર છે. મોટા ભાગના તો ખ્યાલ આવી જાય પણ કોઈકને એવું લાગે કે કૌંસ હોય ત્યારે શું કરવું, બરાબર. એટલે તમારી એ મૂંઝવણ દૂર કરવા આપણે પહેલાં એનો કૌંસ કાઢી નાખીએ. 9/4 = 65, બરાબર. એટલે સંખ્યા તો એની જ છે, ખાલી આપણે કૌંસને દૂર કર્યો. હવે 3/13 આપણે ભાગ્યની જગ્યાએ શું કરવાનું, ગુણ્યા. અને બીજી સંખ્યાની વ્યસ્ત સંખ્યા એટલે અંશ છેદમાં છેદ અંશમાં, એટલે છેદમાંથી 65 અંશમાં આવી જશે, 4/4 જતા રહેશે, બરાબર. ફરી જુઓ, પહેલાં આપણે કૌંસ દૂર કર્યો પછી ભાગ્યના ગુણ્યા કરી અને વ્યસ્ત લઈ લીધી. હવે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. હવે અહીંયા તમે જો છેદ ઉડે છે, ધ્યાનથી જુઓ, હા અહીંયા છેદ ઉડે છે, જુઓ 13/5 તો અંશમાં શું વધે, 3/5 છેદમાં વધે -4 અંશમાં શું વધે, 3/5 અને છેદમાં -4 કેમ કે આપણે 13/5 છેદ ઉડાડી દીધો ને. હવે ગુણાકાર કરો, 3/5 = 15 છેદમાં -4, બરાબર. આને પણ હજી ટૂંકા રૂપમાં ફેરવવું હોય તો શું કરવાનું, માઇનસને આપણે આગળ લઈ લઈશું, છેદમાં છે ને એને આગળ લઈ લઈશું. અહીંયા 4 છે ને તો 4 × 3 = 12, 12 × 3 = 15,
તો આ રીતે આપણે એને ટૂંકા રૂપમાં ફેરવી શકીએ છીએ. બરાબર, તો અહીંયા આપણું પ્રકરણ 9 સંમેય સંખ્યાઓ પૂરું થાય છે. હું કર્તાંક લખું છું, એ કર્તાંકમાં શું કરવાનું છે કે 9.2 છે એના જે કોઈ વચ્ચેના દાખલા બાકી છે, આપણે એક બે બે ભણ્યા છે, તો બાકીના દાખલા તમારે બધાએ નોટમાં જાતે ભણવાના છે.